નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના કોરોના વોરિયર્સના એક શ્રેણીની અંદર એક નવા એપિસોડ સાથે. આજે અમારી સાથે આ એપિસોડમાં રૂબરૂ આવ્યા છે અભિવ્યાસ. અભિવ્યાસનું સ્વાગત કરું છું. અભિવ્યાસ MOEC સ્પોકન ઇંગ્લિશ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલક છે અને દેવરત્ના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને નેચર ક્લબના બહુ જ કાર્યશીલ એવા કમિટી મેમ્બર પણ છે. તો આજે એમને જે કોરોનાની મહામારી ફેલાઈને જે લોકડાઉન છેલ્લા આ ચોથો ફેઝ ને હવે આ પાંચમો ફેઝ જ્યારે શરૂ થઈ રહ્યો છે એ દરમિયાન એમને જે અનુભવો કર્યા અને લોકોને પડતી જે હાલાકી છે અને એમના જે સમાધાન એમણે શોધીને લોકો સુધી પહોંચવાની જે કોશિશ કરી અને હેલ્પ કરી લોકોને તેના વિશે થોડું એમની સાથે વાત કરશું. તો અભિભાઈ, પહેલાં તો થોડું MOEC વિશે થોડીક અમને માહિતી આપો જે તમે સેન્ટર ચલાવો છો, એના પછી તમે નેચર ક્લબમાં કેવી રીતે કાર્યશીલ છો, નેચર ક્લબ કઈ કઈ એક્ટિવિટી કરે છે અને આ લોકડાઉન દરમિયાન તમે શું શું કર્યું નેચર ક્લબ તરફથી, એના વિશે થોડી માહિતી આપો. અને દેવરત્ન ચેરિટેબલ ટ્રસ્ટ છે જેના તમે ટ્રસ્ટી છો, એમાં શું શું કાર્યો કર્યા એના વિશે થોડું વિસ્તારમાં અમને સમજાવો. જી ચોક્કસ. MOEC એટલે એનું ફૂલ ફોર્મ છે માય ઓન ઇંગ્લિશ કોચિંગ, જે એક સ્પોકન ઇંગ્લિશ શીખવનારી શૈક્ષણિક સંસ્થા છે. એ સંસ્થાની શરૂઆત મારા પિતાશ્રીએ યશવંતભાઈ વ્યાસે કરી હતી અને હું અત્યારે હાલમાં અડાજન બ્રાન્ચ જે અમારી છે એટલે કે MOEC સ્પોકન ઇંગ્લિશ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તે સંચાલન કરું છું. છેલ્લા લગભગ 35 વર્ષોથી અમારી આ સંસ્થા ચાલે છે અને માત્ર સ્પોકન ઇંગ્લિશના અભ્યાસક્રમો અમે ચલાવીએ છીએ. એમ કહી શકાય કે KG to PG સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે સ્પોકન ઇંગ્લિશ માટે કમ્યુનિકેટિવ સ્કિલ્સ ડેવલપ કરવા માટેના વિવિધ અભ્યાસક્રમો અમે ચલાવીએ છીએ. આ એક નાનકડી MOEC ની વાત થોડું જરાક મારે થોડી વિશેષ જાણકારી લેવી હતી કે જ્યારે લોકડાઉન દરમિયાન ટોટલી કોચિંગ ક્લાસો બધા જ બંધ છે તો MOEC લોકો સુધી પહોંચવા માટે કે જે શીખવા માટે આતુર હોય એવા વિદ્યાર્થી હોય તો એની પાસે એની સુધી પહોંચવા માટેની શું તૈયારીઓ બતાવી છે અને કેવી રીતે કર્યું છે? એના માટે અમારી પોતાની યુટ્યુબ ચેનલ છે જેની ઉપર અમે ટોટલી ફ્રી ડાઉનલોડેબલ વિડીયોઝ અપલોડ કર્યા છે કે ઘરે બેઠા કઈ રીતે સ્પોકન ઇંગ્લિશની તાલીમ મેળવી શકાય. તો એનું અમે સોશિયલ મીડિયાઝ દ્વારા પ્રમોશન કર્યું, ઘણા ખરા વ્યક્તિઓએ એનો લાભ પણ લીધો. ત્યારબાદ જો કોઈ વ્યક્તિઓને પર્સનલ કોચિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ઓનલાઈન સોફ્ટવેર્સનો ઉપયોગ કરીને, જેમ કે આજકાલ આપણે જાણીએ છીએ તે રીતે ગૂગલ મીટ છે, ઝૂમ એપ્લિકેશન છે, આવી એપ્લિકેશન્સના ઉપયોગ કરીને અમે એ લોકો વિદ્યાર્થીઓ જોડે 1-on-1 એટલે પર્સનલ કોચિંગ પણ અમે ઓનલાઈનના માધ્યમથી કરી રહ્યા છીએ અત્યારે. તો હવે આપણે આગળ વધીએ તો નેચર ક્લબની વાત કરીએ તો નેચર ક્લબ બહુ પ્રસિદ્ધ સંસ્થા છે, ખાસ કરીને જ્યારે આ જે પ્રાણીઓ છે જેને તકલીફ પડતી હોય છે અને મુશ્કેલીમાં હોય છે તો નેચર ક્લબ તરત જ એમના માટે ઊભા રહે છે અને લગભગ રોજ જે રીતે સ્નેક કોલ છે એવા રેગ્યુલરલી તમને આવતા હોય છે. તો થોડું નેચર ક્લબ વિશે કહો ને તમે એમની એમાં કેવી રીતે સંકળાયેલા છો અને કેવી રીતે કાર્યશીલ છો એ વિશે થોડું કહેશો. નેચર ક્લબ સુરત પણ એક 35 વર્ષ જૂની સંસ્થા છે જેની શરૂઆત સ્નેહલભાઈ પટેલ જે અમારા હાલના પ્રમુખ છે. સંસ્થા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી સ્નેહલભાઈ જ અમારા પ્રમુખ પદે છે અને આ સંસ્થા ખાસ કરીને એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ વાઇલ્ડલાઈફ કન્ઝર્વેશન માટે કામ કરે છે. આમ તો તમે જે રીતે કીધું કે દરરોજના લગભગ 100 થી 125 જેટલા કોલ્સ અમને આવતા હોય છે, એમાં લગભગ 40 થી 50% કોલ્સ સ્નેક કોલ્સ હોય છે. સ્નેક કોલનો અર્થ એ કે કોઈકના ઘરની આજુબાજુ અથવા તો કોઈકના ઘરની અંદર સાપ નીકળે અને લોકોની અંદર એટલી અત્યારે અવેરનેસ છે કે ભાઈ આવી રીતે કોઈ પણ જગ્યાએ ઘાયલ પશુ પક્ષી અથવા તો આવી રીતે કોઈ જગ્યાએ સાપ નીકળે તો એ લોકો તરત જ અમારો જે 24/7 હેલ્પલાઇન નંબર છે એના પર અમને સંપર્ક કરતા હોય છે. અને આ સમગ્ર સુરતની અંદર અમારા ઘણા બધા વોલેન્ટિયર્સ છે, અમારી સંસ્થા જોડે જોડાયેલા સ્વયંસેવકો છે જે લોકોએ સાપને કેવી રીતે રેસ્ક્યુ કરવો એની ટ્રેનિંગ પણ તાલીમ પણ લીધી હોય છે. તો એવા વોલેન્ટિયર્સ જે તે જગ્યાએ સાપ નીકળ્યો હોય ત્યાં જઈ એ સાપનો રેસ્ક્યુ કરી અને એને વન વિભાગ જોડે સંલગ્ન થઈને સંકલનમાં રહીને યોગ્ય જગ્યાએ અમે એને ફરી પાછા છોડી દેતા હોઈએ છીએ. તો આ રીતે લોકડાઉન દરમિયાન પણ સેમ પરિસ્થિતિ હતી કે ઘણા કોલ્સ રેગ્યુલરલી અમારા પર આવતા હોય છે. તો એ રીતે પહેલા જ દિવસથી વન વિભાગના જે DCF સાહેબ છે આપણા શ્રી પુનિતભાઈ નૈયર સાહેબ, એમના હસ્તક અમારી સંસ્થાને અમને પહેલાં 5 પાસ મળ્યા હતા અને એ પાસીસનો ઉપયોગ કરીને જ્યાં પણ શહેરભરની અંદર આવા કોઈ પણ ઘાયલ પશુ પક્ષીઓ અમને દેખાય કે અમારા પર કોલ આવે છે તો અમારા સ્વયંસેવકો ત્યાં જઈ અને એની સારવાર અને સેવા કરતા હતા.
ત્યારબાદ અમને ટીમ અમારી ખૂબ મોટી છે. પાસીસ લોકડાઉન હતું એટલે ચુસ્તપણે એનો અમલ પણ હતો, અને કેવું હતું કે વ્યક્તિઓ જઈ ન શકતા હતા, કોઈ વોલેન્ટિયર્સ ઈચ્છતા હોય, એના ઘરની નજીક કોઈ કોલ હોય એ તો પણ એ વ્યક્તિ પૂરો નહોતો કરી શકતો હોય કોલ. તો એના માટે અમે લોકોએ પશુપાલક નિયામકશ્રીને વાત કરી, અને પશુપાલક નિયામકશ્રીની કચેરીમાંથી પણ અમને અન્ય પાસીસનું આયોજન કરી આપવામાં આવ્યું. યોગ્ય પુરાવો અમે આપ્યા કે ભાઈ આ વોલેન્ટિયર્સ છે, આ રીતની એ લોકોએ તાલીમ લીધી છે, અને એ લોકો આવા ઇમરજન્સી રેસ્ક્યુઝની અંદર અમને મદદરૂપ થાય છે. તો જિલ્લા કલેક્ટરશ્રીએ પણ અમને લોકોને આ માટેના પરવાનગી પાસીસ, વાહન પાસીસની સુવિધા કરી આપી. અને ત્યારબાદ છેલ્લા લગભગ 55-60 દિવસથી જે આપણે અત્યારે લોકડાઉનનો ફેઝ ગયો, તો એમાં દરરોજ જ લગભગ એવરેજ જો હું વાત કરું તો 20-25 સ્નેક કોલ્સ અમારે આવતા હોય છે, અને 40-50 બર્ડ કોલ્સ. અત્યારે ગરમીનો ખૂબ માહોલ આપણે જાણી રહ્યા છે કે હાલાકી લોકો ભોગવે છે. આના માટે અમે વેબિનાર પણ કર્યો હતો વચ્ચે નેચર ક્લબના માધ્યમથી, કે લોકો પોતાના ઘરે પાણીનું કુંડું મૂકે, ખોરાક મૂકે આવા પ્રાણી પક્ષીઓ માટે, એની અવેરનેસ આવે એ માટે. તો આવા ઘણા બધા અલગ અલગ પ્રયત્નો નેચર ક્લબ સુરત સંસ્થા દ્વારા અને અમારા વોલન્ટિયર્સ દ્વારા કરવામાં આવે છે, અને COVID-19માં પણ આ રીતે અમે લોકો કાર્યશીલ રહ્યા. તમે નેચર ક્લબ સાથે સંકળાયા છો, મારો એક પ્રશ્ન છે કે પહેલી વાર કદાચ કેટલા ડિકેડ, કેટલા વર્ષો પછી એવું જોવા મળ્યું છે કે માણસ પાંજરામાં પુરાયો છે અને પ્રાણી પક્ષી મુક્તપણે ફરી શકે છે, હરીફરી શકે છે, અને એ એ આવા જે વાતાવરણમાં શું કોઈક બિહેવિયરલ ચેન્જ જોયું તમે પ્રાણીઓમાં કે પક્ષીઓમાં, જે તમારી સામે એવો કંઈ અનુભવ થયો ખરો તમને? જી, ચોક્કસપણે. એક નાનકડી વાત જો હું કહું કે મારી જ સોસાયટીમાં હું જ્યાં રહું છું ત્યાં આગળ એક ડોગ, એટલે એક ડોગ હતું જેને બચ્ચા આપ્યા હતા. લોકડાઉન થયું તે જ દિવસે એ બચ્ચાનો જન્મ થયો હતો, અને સમગ્ર લોકડાઉન આમ અત્યાર સુધીમાં એ ડોગે ઘણા બધા બચ્ચા આપ્યા હતા, પણ પહેલાં કેવું થતું કે ચાલુ રોડ હોવાના કારણે ઘણી વખત બચ્ચાઓ એક્સિડન્ટ થઈને કચડાઈને પણ ઘણી વાર મરી જતા હતા. પણ આ વખતે જે 4 બચ્ચાનો જન્મ થયો એ 4-4 બચ્ચા મોટા થઈ ગયા, અને લોકડાઉન ખુલ્યું ગઈકાલે જ એક બચ્ચું, ફર્સ્ટ બચ્ચું એનું મર્યું 2-2.5 મહિનાનું થઈને. એ કારણથી મળ્યું કે બપોરના સમયે એ ગાડીની નીચે સૂતું હતું, એને ખબર જ નથી કે આ વ્હીકલ શું છે, આ 4-વ્હીલર શું છે, એના એક બિહેવિયરની અંદર એને એ વસ્તુનો ખ્યાલ જ ન હતો, અને એ ગાડી નીચે સૂતું હતું. અને જે ગાડીના ઓનર હતા એમને પણ ખબર નહોતી કે ભાઈ ગાડી નીચે કદાચ આ રીતે કૂતરું સૂતું છે, અને એ બહાર નીકળવા ગયા, એમને રિવર્સ કરી ગાડી, અને એમના ટાયરમાં આ કૂતરાનું માથું જ સીધું આવી ગયું, ને કોઈ એટલે કરુણ મૃત્યુ એ પામ્યું. તો આ પ્રકારનો એક બિહેવિયરલ ચેન્જ અમે ખાસ જોઈ શક્યા કે એ લોકોની સંખ્યા વધી તો ખરી, પણ સાથે સાથે એક બિહેવિયરમાં, કે નોર્મલી કૂતરું ગાડી ચાલુ થાય એટલે તરત જ નીચેથી બહાર નીકળી આવતું હોય, પણ આમને ખબર જ નથી કે ગાડીનો અવાજ શું હોય, ગાડી કેવી રીતે ચાલુ થાય, ગાડી કેવી રીતે ચાલતી હોય. તો આના કારણે એક બચ્ચું આ રીતે મર્યું. ઓકે, હવે તમે દેવરત્ન ચેરિટેબલ ટ્રસ્ટની આગળ જો વાત કરીએ તો એમાં શું શું કર્યું તમે ઘરે, ને એટલે એમાં કેવી રીતે લોકડાઉન દરમિયાન તમે કાર્યશીલ હતા? જી, દેવરત્ન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમારા મિત્રોનો એક શું કે સાથે મળીને કરવામાં આવેલો એક પ્રયાસ છે, જેમાં અમે મિત્રોએ ભેગા મળીને એક ટ્રસ્ટની સ્થાપના કરી. એટલા માટે સ્થાપના કરી કે આ ટ્રસ્ટની અંદર અમે ઘણા લોકો અમને ડોનેશન આપવા માટે તૈયાર હોય છે, પણ એ લોકો એમ કહેતા હોય કે જો તમે, એટલે તમે રજિસ્ટર્ડ સંસ્થા હો કે તો તમને અમે ડોનેશન આપી શકીએ. તો એટલા માટે અમે લોકો આ ટ્રસ્ટને, રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે અમારું અને ચેરિટી કમિશનરની અંદર રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, અને આ સંસ્થા દ્વારા લોકડાઉન શરૂ થયું ત્યારથી લઈને 42 દિવસ સુધી અમે લોકોએ કિચન ચલાવ્યું, જેમાં ખાસ કરીને સુરતની શહેરની અંદર તો ઘણી બધી સંસ્થાઓ હતી કે જે લોકો શ્રમિકો માટે અથવા તો ગરીબ વર્ગના લોકો માટે ભોજનની ને બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપતી હતી, પણ સુરતની બહારના વિસ્તારમાં, એટલે જો એમ કે હું ઓલપાડની વાત કરું કે પછી કામરેજની વાત કરું, તો આવા બધા વિસ્તારોની અંદર આવી કોઈ સંસ્થાઓ હજી પહોંચી ન હતી. તો અમને કલેક્ટરશ્રીની ઓફિસમાંથી માહિતી મળતા અમે 42 દિવસ સુધી કન્ટિન્યુઅસલી લગભગ 6-1 હજાર લોકોનું ફૂડ પેકેટ્સનું વિતરણ અમે લોકો ડેઈલી કરતા હતા સવાર સાંજ, અને ત્યારબાદ
અમે આયુર્વેદિક મેડિસિન્સ અને આ હોમિયોપેથિક મેડિસિન જે ઇમ્યુનિટી બુસ્ટિંગ માટે આપણા આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત કરવામાં આવી, તો એવી લગભગ અમે લોકોએ 1,00,000 લોકો સુધી અમે પહોંચ્યા અને વિનામૂલ્યે અમે આ આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિસિન્સનું પણ વિતરણ કર્યું. લોકડાઉન દરમિયાન એવા કેવા કેવા તમને અનુભવો થયા કે જેનાથી તમને પણ દિલ દ્રવી ઉઠ્યું તમારું અને તમને થયું કે ખરેખર પરિસ્થિતિ બહુ જ ગંભીર છે, એવા કોઈ ઇન્સિડન્ટ હોય તો એના વિશે થોડું અમને કહેશો? એક ઇન્સિડન્ટ જે મને ખૂબ ટચ કરી ગયો એ પ્રકારનો એક ઇન્સિડન્ટ એ હતો કે એક માતા ફૂલ બપોરે, એટલે કે બપોરે લગભગ 3 વાગ્યાના સમયે એના 2 બાળકોને પોતાના હાથમાં ઊંચકીને માથા પર મોટું બેગ લઈને અને સ્ટેશન રોડ તરફ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. આ વસ્તુ જ્યારે મેં જોઈ ત્યારે અમે લોકો ઊભા રહ્યા, અમે એમને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો, તો કે મારે હું મારા ગામ જાઉં છું. મેં એમને પૂછ્યું કે તમારું કયું ગામ છે, તો કે મારું ગામ કોસંબા છે. તો તમે કેવી રીતે જશો, અત્યારે કોઈ પ્રકારની સુવિધા નથી આવવા જવા માટેની, લોકડાઉનનો ફેઝ ચાલી રહ્યો છે, કોઈ ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નથી. તો કે અહીંયા હું આવી હતી, એ શ્રમિક હતા જોકે, અને અહીંયા હું આવી હતી એમ કે મારી પાસે જેટલા પૈસા હતા કે મારી પાસે કોઈ રહેવાની સગવડ જે કંઈ હતી તો એ બધું જ હવે મારી પાસે કંઈ જ નથી અને હવે મારે ગામ જવું જ એવું અનિવાર્ય છે. તો આ રીતે એ વ્યક્તિ જઈ રહ્યા હતા. મને એ પણ જોઈને ખૂબ દુઃખ થયું, મારું હૃદય હલી ઉઠ્યું કે એમના પગમાં ચપ્પલ સુદ્ધા નહોતા. અને આ પરિસ્થિતિની અંદર જ્યારે મેં એમને જોયા તો અમને એમ થયું કે આજે એક આખો શું કહેવાય કે વિશ્વ કયા સ્તર પર આવીને ઊભું થઈ ગયું કે જ્યાં માણસ એકદમ લાચાર થઈ ગયો છે કે પોતાના બાળકોને જીવડાવવા માટે કે પોતે જીવવા માટે. એમને મેં પૂછ્યું કે તમને ડર નથી લાગતો, તો કે મને મારું મૃત્યુ થઈ જાય તો મને કોઈ વાંધો નથી એમ કે, પણ મારા બચ્ચાઓ સેફ રહે એ મારા માટે મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. એટલે જે માની જે લાગણી જે અહીંયા હતી, આ જે આખી વસ્તુ મેં જોઈ, આખો જે ઇન્સિડન્ટ હતો એ આખા લોકડાઉન દરમિયાન મને ખૂબ હલાવી ગયો એવું કહી શકું. આ લોકડાઉન દરમિયાન લોકોએ બહુ હાલાકી ભોગવી હતી અને ભોગવી રહ્યા છે અને આગળ જે પરિસ્થિતિ દેખાઈ રહી છે તે ખરેખર જ બહુ ગંભીર છે. આર્થિક પરિસ્થિતિની જો વાત કરું અને ઘણા લોકો માનસિક રીતે પણ બીમાર થયા છે અને સાયકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ પણ લઈ રહ્યા છે, તો આગળ જે પરિસ્થિતિ વણસી રહી છે અને જે દેખાઈ રહ્યું છે, તો આપ શું અભિપ્રાય આપવા માગશો? હું એવું ચોક્કસ કહેવા માંગીશ કે સરકારશ્રીએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ એટલું જ સારી રીતે કામગીરી કરી રહી છે અને સ્ટેટ ગવર્મેન્ટ પણ એટલી જ સારી રીતે કામ કરી રહી છે. સાથે સાથે આપણું જે લોકલ ગવર્મેન્ટ, એટલે કે આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય, એ પણ એટલી જ સારી કામગીરી કરી રહી છે. પણ હવે જે ફેઝ આવ્યો છે એ છે કે સરકારે પોતાના બનતા પ્રયત્નો પૂરેપૂરા કર્યા છે અને કરતી રહેવાની છે. પણ હવે આપણે માણસ તરીકે આપણી પોતાની પણ હવે ફરજ શરૂ થઈ છે કે આપણે તમામ ગાઈડલાઇન્સનું ફોલોઅપ કરીએ. નાણાકીય પ્રોબ્લેમ જે છે એ કદાચ રાતોરાત સોલ્વ થઈ શકે એવો નથી, પણ એમાં પણ સરકારે ઘણા બધા રસ્તા ખોલી આપ્યા છે કે કોઓપરેટિવ સોસાયટીઝ દ્વારા કે કોઓપરેટિવ બેંક્સની અંદરથી લોનની સુવિધા, ધીરે ધીરે ધંધા વેપાર શરૂ થાય એના માટે જે બધી પરવાનગીઓ આપવામાં આવી છે. તો આ તમામ વસ્તુઓ સરકાર કરી જ રહી છે, પણ હવે નાગરિકો તરીકે આપણી હું જાહેર જનતાને એ ખાસ કરીને અપીલ કરવા માંગીશ કે ચોક્કસપણે તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્કનો ઉપયોગ કરો. બને ત્યાં સુધી સોશિયલ શું કહેવાય કે બહુ મોટા મેળાવડા કે એવું કોઈ જગ્યા હોય ત્યાં ન જવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરીએ. આવી નાની નાની જો પણ ટિપ્સ આપણે ધ્યાનમાં રાખીશું તો પણ આપણે આ જે કોરોનાની મહામારી છે એનાથી દૂર રહી શકીશું, આપણી જાતને શું કહે સેફ રાખી શકીએ અને બીજાને પણ સેફ રાખી શકીશું. સાથે સાથે અત્યાર સુધી એક એવો ટ્રેન્ડ ચાલતો આવ્યો હતો એવું કહીશ કે લોકો હેલ્થ કોન્શિયસ તો ખૂબ હતા, પરંતુ જીમમાં જઈને બોડી બિલ્ડિંગ કરતા કે એ પ્રકારની રીતે એ લોકોનું સ્ટેપ્સ હતા. ગઈકાલે જ નરેન્દ્ર મોદી સાહેબના મન કી બાતની અંદર જો આપણે ગૌર કર્યો હોય તો એમને કહ્યું કે યોગ અને આયુર્વેદ આ બે એવા આપણી પાસે કહીએ ને કે રામબાણ ઇલાજ જેવા ઇલાજો છે, કે યોગ અને આયુર્વેદને જો આપણે વળગી રહીએ તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એટલી સારી રીતે ડેવલપ થઈ શકે કે આવા કોઈપણ રોગ આપણને અસર કરે નહીં. તો હું બધાને જાહેર જનતાને પણ એ અપીલ કરવા માંગીશ કે યોગ અને આયુર્વેદિક ઔષધિઓનો આપણે ઉપયોગ કરીએ, આત્મનિર્ભર બનીએ અને ઇમ્યુનિટી ડેવલપ એટલી કરીએ કે જેથી આપણે આ કોરોનાની મહામારીથી દૂર રહી શકીએ.
તો દર્શક મિત્રો આ હતા અમારી સાથે અભિ વ્યાસ, અને ખૂબ રસપ્રદ વાતો કરી, એમના અનુભવો એમણે શેર કર્યા આપણી સાથે, અને સામાજિક અંતર રાખવું જોઈએ, માસ્ક પણ પહેરવું જોઈએ, આ બધી વાતોથી એમણે તમને એક સંદેશ પણ આપ્યો. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમ કોરોના વોરિયર્સનો આ શ્રેણીનો આ નવા એપિસોડને અમે સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા કોરોના વોરિયર્સ સાથે. ત્યાં સુધી નમસ્કાર.